नमस्कार मित्रों, केम छो? मजा में? तो चलो आज आप धोरण पांच नी अंदर यूनिट नाइन एटले के नवमा चेप्टर नी अंदर द प्रेजेंट कंटीन्यूअस टेन्स जेना विषे आप अभ्यास करीशू। तो जो है द प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले थाय चालू वर्तमान काल। अगाउना चेप्टर में आप सीखी गया सादो वर्तमान काल। तो जुओ सादा वर्तमान काल नी अंदर आप शू कर केवी क्रिया हती, ओळख आपता शब्दों कया हता, वाक्य रचना केवी हती, एनी एक माहिती मेळवी ले। सादो वर्तमान काळ एटले जे क्रिया दररोज थाती हती, अवारनवार थाती हती, एने आपणे कहेता सादो वर्तमान काळ। हवे आपणे शीखवानो छे ध प्रेझेंट कंटीन्यूअस टेन्स एटले के चालु वर्तमान काळ। चालु वर्तमान काळ सौथी पहेला कोने कहेवाय? तो जुओ बोलती વેળાએ જે ક્રિયા ચાલુ હોય, એટલે હું અત્યારે બોલું છું ત્યારે જે ક્રિયા થઈ રહી છે અથવા તો નજર સમક્ષ કોઈ ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ખ્યાલ આવ્યો મિત્રો? ચાલુ વર્તમાન કાળ એટલે કે શું? કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે, હું બોલું છું અને આ જ સમયે મારા સામે જે ક્રિયા બની રહી છે તે હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો, હું જમી રહ્યો છું, વિદ્યાર્થીઓ રમી રહ્યા છે, પિતાજી છાપું વાંચી રહ્યા છે। આ ક્રિયા કેવી હતી મિત્રો? ચાલુ ક્રિયા હતી। ક્યારે? બોલતી વેળાએ ક્રિયા કેવી હતી? ચાલુ હતી। જુઓ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે, ટૂંકમાં કહીએ તો અત્યારે નજર સમક્ષ જે ક્રિયા ચાલી રહી છે એને હું કહીશું ચાલુ વર્તમાન કાળ। જો ઘણા બધા વાક્ય છે આપણે જોઈએ, અમિત પત્ર લખી રહ્યો છે, વાક્ય ઉપરથી આપણને ખ્યાલ આવે કે ક્રિયા અત્યારે હાલમાં ચાલુ છે, બોલતી વેળાએ ચાલુ છે। રિતેશ ફિલ્મ જોઈ રહ્યો છે, રિતેશ ફિલ્મ જોઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ બગીચામાં રમી રહ્યા છે, વિદ્યાર્થીઓ બગીચામાં રમી રહ્યા છે। આ કયો કાળ થશે? ચાલુ વર્તમાન કાળ થશે। તો સૌથી પહેલા આપણે માહિતી મેળવી લે, બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા તો જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે, પેલા સાદો વર્તમાન કાળ, પછી અત્યારે જે ભણી છીએ ચાલુ વર્તમાન કાળ। હવે આપણે આગળ જોઈશું, જુઓ હવે જે રીતે આપણે સાદા વર્તમાન કાળની અંદર વાક્ય રચના હકાર નકાર અને પ્રશ્નાર્થની માહિતી મેળવી હતી, એવી જ રીતે ચાલુ વર્તમાન કાળની અંદર આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની માહિતી મેળવવાની છે। ખ્યાલ આવ્યો મિત્રો? વાક્ય કઈ રીતે બનશે ગુજરાતી અને ઇંગ્લિશ કરી દો, એવી જ રીતે ચાલુ વર્તમાન કાળની અંદર પણ આપણે વાક્ય રચનાનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે। તો સૌથી પહેલા જોઈએ હકાર વાક્ય રચના, ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના। તો જોઈએ, સૌથી પહેલા યાદ રાખજો હકાર વાક્ય રચનાની વાત કરે, સાદો વર્તમાન કાળ હોય, સાદો ભૂતકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, તો સરખી જોઈએ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ, ફક્ત ક્રિયાપદ એક બદલાય, બાકી કર્તા છે, કર્મ છે, અન્ય શબ્દ છે, બધું જ વાક્ય રચના પ્રમાણે લાઈનમાં રહેશે। ચાલો જોઈએ, સૌથી પહેલા આવશે કર્તા, પછી આવશે ટુ બી વર્તમાન કાળનું રૂપ એટલે કે એમ, ઇઝ અને આર, જે પણ આપણે શીખી ગયા, એમ, ઇઝ અને આર, કર્તા પ્લસ એમ, ઇઝ આર પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ? હવે યાદ રાખજો ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે। કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ। આઈએનજી વાળું રૂપ, પછી આવશે કર્મ, પછી આવશે અન્ય શબ્દ। હવે બધાને ખ્યાલ આવી ગયો છે, સૌથી પહેલા કરતા એટલે કે ક્રિયાનો કરનાર જે છે એની વાત કરી છે, પછી આવશે એમ, ઇઝ, આર, ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ, ઇઝ કે આર। હવે ત્રણ માંથી ગમે તે એક આવશે, ત્રણેય આવશે નહીં, તો જુઓ એમ ક્યાં આવશે? પેલો પુરુષ એક વચન, આઈ એટલે કે હું, આઈ સાથે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ આવશે, ઇઝ છે એ ક્યાં લાગશે?
त्रीजो पुरुष एक वचन होय एटले के ही सी इट त्रीजो पुरुष एक वचन त्यां आवशे इज अने बाकी बधे आवशे आर एटले के वी आर यू आर अने दे आर। हवे आयु क्रियापद नु आईएनजी वाळु रूप एटले के कोई पण क्रियापद नु मूळ रूप छे अने आपणे आईएनजी मूकवानुं थाशे। હવે આઈએનજી મૂકવાના જે પણ નિયમો છે એ આપણે વાક્ય રચના શીખી લઈને એના પછી આપણે શીખીશું। ચાલો નકાર વાક્ય રચના જોઈએ। નકાર વાક્ય રચના છે કર્તા પ્લસ એમ ઇઝ આર સરખી જ છે, થોડોક જ ફેર છે કર્તા પ્લસ એમ ઇઝ આર। હવે નકાર વાક્ય રચના છે એટલે શું આવશે નોટ, આટલો ફેર પડ્યો ખાલી, કરતા પછી એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ આવશે આઈએનજી વાળું રૂપ આવશે। ચાલુ વર્તમાન કાળની અંદર સહેલું છે, હકાર હોય નકાર હોય કે પ્રશ્નાર્થ હોય ત્રણેય વાક્ય રચનાની અંદર આઈએનજી વાળું રૂપ આવશે। એટલે તમારે સાદા વર્તમાન કાળની જેમ હવે મૂળ રૂપ એવું નહીં કરવું પડે, બરોબર છે, જે રૂપ હશે આઈએનજી વાળું એ જ બધી સેમ આવશે। કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ, હવે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, હવે કર્મ અન્ય શબ્દ છે તો સરખું જ રહેશે બધે, કર્મ પ્લસ અન્ય શબ્દ થઈ ગયું મિત્રો। હવે જુઓ કઈ વાક્ય રચના બાકી છે, પ્રશ્નાર્થ વાક્ય રચના, તો જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી તો સેલામ સેલું છે, જે એમ ઇઝ આર ટુ બી વર્તમાન કાળનું રૂપ આપેલું છે એને લેવાનું વાક્યની શરૂઆતમાં, એમ is are m is are plus karta plus kriya pad nu ing vadu roop pachi avse karma pachi avse anya shabd ane prashnarth chini nishani karan ke apde prashnarth vakya rachna likhi che to khas bhulvan nahi પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની, ઘણીવાર એવું બને કે પ્રશ્નાર્થ વાક્ય લખ્યું હોય અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપણે કરી હોતી નથી। ચાલો જોઈએ ફરી એકવાર હકાર નકાર અને પ્રશ્નાર્થ, હકારની વાત કરીએ ત્યારે કરતા પછી આવશે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પછી આવશે કર્મ પછી આવશે અન્ય શબ્દ। હવે જ્યારે બધા આપણે વાત કરી નકાર વાક્ય રચનાની તો શું આવશે, કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે બનાવીએ ત્યારે શું થશે, હવે જે એમ ઇઝ આર હતું એ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં, એટલે એમ ઇઝ આર પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે પ્રશ્નાર્થની નિશાની, આટલો ફેરફાર થશે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં। હવે વાત કરીએ ક્રિયાપદનું આઈએનજી વાળું જે રૂપ આપેલું છે તેની, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે શું, એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને આપણે આઈએનજી લગાવવાનું છે, શું લગાવવાનું છે આઈએનજી। હવે આઈએનજી છે એ બધા જ ક્રિયાપદની પાછળ લાગશે, એટલે કે જેમાં આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે તેમાં, પણ ડાયરેક્ટ આપણે આઈએનજી મૂકવાનું છે નહીં, કારણ કે નિયમ પ્રમાણે છે, નિયમ પ્રમાણે આપણે આઈએનજી મૂકશી, જેમ સાદા વર્તમાન કાળમાં આપણે એસ કે એસ મૂકતા એમ ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી મૂકશી, પણ એમાં અમુક નિયમો છે એ નિયમો આપણે શીખી લઈએ, કારણ કે અમુક ક્રિયાપદ એવા હશે જેમાં અમુક અક્ષર છે છેલ્લા એ બેવડાશે અને આઈએનજી લાગશે, અમુક અક્ષર નીકળી જશે પછી આઈએનજી લાગશે, તો હવે આપણે એના નિયમ જોઈ લઈ કઈ જગ્યાએ કઈ રીતે આઈએનજી લાગશે। નિયમ છે એ તમારે કમ્પલસરી નોટબુકમાં લખવાના રહેશે નહીતર ભૂલી જશો। નિયમ લખતા પહેલા આપણે જે વાત કરી હતી કરતા પછી એમ ઇઝ આર છે ને એની હજી માહિતી પર લઈ લઈ પછી પૂર્ણ પડે જુઓ। સર્વનામ જે કોષ્ટક છે, પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આઈ વી યુ યુ હી સી ઈટ અને ધેય, જુઓ એમ ઇઝ આર ની વાત કરી શરૂથી આપણે પહેલા, એમ ઇઝ આર
કઈ જગ્યાએ આવે તો એકવાર જોઈ લીધું. એમ છે ને એ પેલો પુરુષ એક વચન ત્યાં આવશે, એટલે કે આય છે એના હારે આવશે એમ. હવે ઇઝ ક્યાં આવે? કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યાં. ત્રીજો પુરુષ એક વચન છે હી સી અને ઇટ, ત્યાં આવશું ઇઝ આવશે. આર બાકી બધે સર્વનામ સાથે આવશે. બહુવચનમાં શું આવે? હંમેશા આર આવશે. વી આર, યુ આર, યુ આર, તે આર. તમારી સરળતા માટે આપણે ડાયરેક્ટ શું કર્યું? એમ હતું એ પેલો પુરુષ એક વચન હારે મૂકું, ઇઝ છે એ ત્રીજો પુરુષ એક હારે મૂકું, બાકી બધે શું મૂકું? આર. આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી સી ઇટ ઇઝ અને ધે આર. ચાલો હવે આપણે નિયમો જોઈએ. સૌથી પહેલા જોઈએ નિયમ પહેલો. એક વસ્તુ મિત્રો યાદ રાખો, આપણે આઈએનજી મૂકવાનું છે, બરોબર છે? શું મૂકવાનું છે? ક્રિયાપદની અંતે આઈએનજી. પહેલા નિયમની અંદર જોઈએ, જો ક્રિયાપદને અંતે, જો ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય, જો ક્રિયાપદની અંતે ઈ આપેલ હોય, ઈ આપેલ હોય તો તો શું કરવાનું? જો તો ઈ કાઢી શું મૂકવું? આઈએનજી મૂકવું. ઈ કાઢી આઈએનજી મૂકવું. સમજણો મિત્રો? શું કીધું છે ફરી જોઈએ. જો ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય તો ઈ કાઢી આઈએનજી મૂકવું. હવે વાત છે, આપણે આઈએનજી મૂકવાનું છે ક્રિયાપદને મૂળરૂપ હોય, ક્રિયાપદનું જે મૂળરૂપ છે એને આપણે આઈએનજી મૂકી. તો પહેલો નિયમ યાદ રાખજો કે જેટલા પણ ક્રિયાપદ એવા હોય કે જેનો છેલ્લો અક્ષર ઈ આપેલો હોય, કયો? ઈ. તો એને પાછળ આપણે આઈએનજી મૂકતા હોય તો આપણે ઈ હોતા આઈએનજી મૂકવાનું છે નહીં. ઈ છે એનું કરવાનું છે, કાઢી લેવાનું છે, પછી આઈએનજી મૂકવાનું છે. ચાલો ઉદાહરણ તરીકે જોઈએ. મેક, મેક એટલે થાય બનાવવું. ટેક, ટેક એટલે થાય લેવું. અને ગીવ એટલે થાય આપવું. ચાલો ત્રણ ક્રિયાપદ આપેલા છે, મેક એટલે બનાવવું, ટેક એટલે લેવું અને ગીવ એટલે આપવું. હવે જોઈએ આઈએનજી મૂકીએ આપણે. તો ત્રણેય ક્રિયાપદ છે એમાં સૌથી પહેલા જોઈએ મેક છે, એમ એ કે ઈ, મેક એટલે બનાવવું. છેલ્લો અક્ષર જુઓ શું છે? ઈ આપેલો છે. તો આપણો પહેલો નિયમ યાદ રાખજો ચાલુ વર્તમાનકાળનો. અને બીજી વસ્તુ કે સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ આ બંનેના નિયમ અલગ છે, આડાઅવળા થઈ જાય ને એ ખાસ જોજો. ઈ ક્યારે નીકળે? ચાલુ વર્તમાનકાળ હોય ને એની વાત કરી છે. જો ક્રિયાપદને અંતે ઈ આપેલ હોય, છે ઈ આપેલો, હા, તો ઈ કાઢી શું મૂકશે? આઈએનજી. ચાલો ઈ કાઢી મૂકી આઈએનજી, એમ એ કે આઈએનજી, મેકિંગ થઈ ગયું. ઈ હોતા ક્યારે આઈએનજી આવશે નહીં. હવે જોઈએ ટેક, ક્રિયાપદનો છેલ્લો અક્ષર આપેલો છે ઈ, તો ઈ કાઢી શું મૂકશે? આઈએનજી, ટેકિંગ. ત્યારબાદ છે ગીવ, ગીવ એટલે આપવું. ચાલો જોઈએ છેલ્લો અક્ષર કયો આપેલો છે? ઈ આપેલો છે, તો ઈ કાઢી શું મૂકશે? આઈએનજી, ગીવિંગ. સમજાણું મિત્રો? પેલો નિયમ પાકો થઈ ગયો, ક્રિયાપદની અંતે ઈ આપેલ હોય તો ઈ કાઢી આઈએનજી મૂકવાનું છે, ઈ હોતા આઈએનજી મૂકવાનું નથી. ચાલો બીજો નિયમ જોઈએ. બીજું નિયમ જોઈ લે ટૂંકમાં, જો ક્રિયાપદને અંતે, જો ક્રિયાપદને અંતે ડબલ્યુ અથવા તો વાય આપેલ હોય,
તો ફક્ત આઈએનજી મૂકવું. શું કીધું છે? જો ક્રિયાપદની અંતે ડબલ્યુ અથવા તો વાય આપેલ હોય તો ફક્ત આપણે શું મૂકવાનું? આઈએનજી. જોઈએ, પ્લે અને ડ્રો. યાદ રાખજો મિત્રો, સાદા વર્તમાન કાળની જેમ ના કરતા. આપણને એમ હોય કે વાય આગળ વ્યંજન છે અને વાય આગળ સ્વર છે, એવું નહીં. ચાલુ વર્તમાન કાળની અંદર ક્રિયાપદની અંતે ડબલ્યુ આપેલો હોય કે વાય આપેલો હોય તો ફક્ત આપણે આઈએનજી મૂકશી, કશું કરશી નહીં. જુઓ, વાય આપેલો છે તો ફક્ત શું આવશે? આઈએનજી, પ્લેઇંગ. ડબલ્યુ આપેલો છે તો શું આવશે? ફક્ત આવશે આઈએનજી. હવે એવું ના કરતા, છેલ્લે વ્યંજન આપેલો છે, વ્યંજન સ્વર આપેલો છે એટલે બેવડાશે ના. ડબલ્યુ કે વાય હોય તો ફક્ત મૂકશી આઈએનજી. ત્યારબાદ ત્રીજો નિયમ જોઈએ. જો ક્રિયાપદને અંતે વ્યંજન આપેલ હોય, વ્યંજન આપેલ હોય, જો ક્રિયાપદને અંતે વ્યંજન આપેલ હોય અને તેની આગળ સ્વર આપેલ હોય, તેની આગળ સ્વર આપેલ હોય, સ્વર આપેલ હોય, તેની આગળ સ્વર આપેલ હોય તો શું થાય? તો છેલ્લો વ્યંજન બેવડાવી તો છેલ્લો વ્યંજન તો છેલ્લો વ્યંજન બેવડાવી આઈએનજી લાગે, આઈએનજી મૂકવું. છેલ્લો વ્યંજન બેવડાવી આઈએનજી મૂકવું. ચાલો જોઈએ. સ્ટોપ છે અને બીજું ક્રિયાપદ છે એ છે રન. જોઈએ મિત્રો, જો શું કીધું છે? ક્રિયાપદને અંતે વ્યંજન આપેલ હોય એટલે કે ક્રિયાપદનો છેલ્લો જે અક્ષર છે ને, આ જો પી વ્યંજન આપેલો છે અને તેની આગળનો જે અક્ષર છે એ સ્વર આપેલો હોય, સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ, તો શું થાય? તો છેલ્લો વ્યંજન બેવડાય અને આઈએનજી લાગે. શું થાય? છેલ્લો વ્યંજન બેવડાય, આઈએનજી લાગે. પણ એક વસ્તુ યાદ રાખજો, ક્રિયાપદની અંતે છેલ્લે વ્યંજન આગળ સ્વર આપેલો હોવો જરૂરી છે. પણ જો બે સ્વર નજીક ભેગા થઈ જાય, બરોબર, છેલ્લે વ્યંજન આગળ સ્વર અને આગળ પાછો સ્વર ભેગો થઈ જાય તો બેવડાશે નહીં, ફક્ત શું લાગે? આઈએનજી લાગશે. બેવડાય ક્યારે? કે છેલ્લે વ્યંજન આપેલો હોય, એ વ્યંજનની આગળ એક સ્વર આપેલો હોય તો બેવડાય, નહીતર બેવડાશે નહીં. નહીતર શું થાય? ફક્ત આઈએનજી લાગે. ચાલો, સ્ટોપ છે એ બેવડાશે, એસ ટી ઓ ડબલ પી આઈએન જી, થઈ ગયું સ્ટોપિંગ. રન છે તો જુઓ, આર યુ ડબલ એન આઈ એન જી, શા માટે બેવડાઈ ગયું? કારણ કે છેલ્લે વ્યંજન આગળ ઓ સ્વર છે, બીજું જો એન વ્યંજન, યુ સ્વર, પણ બે સ્વર ભેગા થતા નથી એટલે બેવડાય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈ, ટૂંકમાં સમજો. કુક આપેલ હોય, સી ડબલ ઓ કે કુક, અને એમ કે આઈએનજી મૂકો તો આપણે શું કરશી? છેલ્લે વ્યંજન છે, હા, આગળ શું છે? સ્વર, પણ બે સ્વર ભેગા થઈ ગયા એટલે બેવડાશે નહીં, કે બે ડબલ થશે નહીં, કે બેવડાશે નહીં, ફક્ત લાગશે આઈએનજી. યાદ રહ્યું મિત્રો, બેવડાય ક્યારે? છેલ્લે વ્યંજન આગળ સ્વર આપેલો હોય અને બે સ્વર ભેગા ન થાય તો જ બેવડાય, પછી લાગે આઈએનજી. જો બે સ્વર આપેલા હોય તો ફક્ત આઈએનજી આવશે. ત્યારબાદ જોઈએ પછીનો નિયમ. જો ક્રિયાપદની અંતે એલ આપેલ હોય, જો ક્રિયાપદને અંતે
L આપેલ હોય, જો ક્રિયાપદની અંદર L આપેલ હોય તો L ને બેવડાવી, તો L બેવડાવી ing મૂકવું, ing મૂકવું. જોઈએ કોમ્પેલ ટ્રાવેલ, જો ક્રિયાપદની અંતે એક એલ આપેલ હોય તો આગળ વ્યંજન કે સ્વર એવું કઈ જોવાનું છે નહીં, બેવડાવી અને ફક્ત આઈએનજી મૂકવાનું છે. શું બેવડાશે? છેલ્લો વ્યંજન એટલે કે એલ છે એને બેવડાવવાનું છે અને આઈએનજી મૂકવાનું છે. જુઓ સી ઓ એમ પીઈ, એલ બેવડાવવાનું એટલે ડબલ એલ આઈએનજી. ટ્રાવેલ છે તો જુઓ ટી આર એ વીઈ એલ, એક એલ આપેલો છે તો એને બેવડાવી એટલે કે ડબલ એલ ing ટ્રાવેલિંગ. થઈ ગયું મિત્રો? આપણે નિયમ બાદ હવે ing છે એ આપણે મૂકવાનું છે. આપણે અત્યારે જે નિયમ શીખી ગયા એ બધા જ નિયમનો ઉપયોગ કરી આપણે ક્રિયાપદને ing મૂકવાનું છે. તો જોઈએ, સૌથી પહેલા આપણે ક્રિયાપદ લખી નાખશી અને પછી નિયમ પ્રમાણે ing મૂકશી. જુઓ સ્ટેન્ડ, વોક, રન, કુક, વોશ, ગીવ, ડ્રિંક, પ્લે, સ્લીપ, ઓપન, close, run, sit, watch, buy, try, draw, give. ચાલો મિત્રો, give છે એ બે વાર આવી ગયું છે. સેવ. હવે આપણે અત્યારે જેટલા ક્રિયાપદ આપેલા છે આપણને, એ ક્રિયાપદમાં આપણે શું કરવાનું છે? આઈએનજી મૂકવાનું છે. શું મૂકવાનું છે? આઈએનજી. તો મિત્રો યાદ રાખજો, આઈએનજી જ્યારે આપણે મૂકી છીએ તો આપણે આઈએનજીના જે નિયમ છે એ બધા જ નિયમને ધ્યાનમાં રાખવાના છે. એવું નથી કે ફક્ત આઈએનજી મૂકી દેવું એટલે ચાલુ વર્તમાનકાળનું રૂપ થઈ જાય છે. ચાલો જોઈએ. સ્ટેન્ડ, જુઓ છેલ્લો વ્યંજન આપેલો છે, આગળ પણ વ્યંજન આપેલો છે. તો આવો નિયમ હતો નહીં આપણે કે વ્યંજન આગળ વ્યંજન હોય કઈ થાય નહીં, શું લાગે? ફક્ત આઈએનજી લાગશે. નિયમ પ્રમાણે હોય તો આપણે બેવડાવશે કે કાઢીને મૂકશે આઈએનજી. હવે અન્ય આપેલું હોય, નિયમ પ્રમાણે થતું ન હોય તો ફક્ત આઈએનજી તો આપણે મૂકવાનું જ છે, એમને મૂળરૂપ મૂકી દેવાનું છે નહીં. જુઓ સ્ટેન્ડ છે તો સ્ટેન્ડિંગ, ત્યારબાદ જોઈએ વોક. વોક એટલે થાય ચાલવું. વોક એટલે થાય ચાલવું. જોઈએ આપણે કઈ ને વોકિંગ કરવા જઈએ છીએ, કહીએ ને વોકિંગ કરવા જઈએ છીએ. ચાલો છેલ્લો અક્ષર આપેલો છે વ્યંજન, આગળનો અક્ષર પણ કયો છે? વ્યંજન છે. તો ફક્ત ક્રિયાપદને આઈએનજી લાગશે કારણ કે નિયમ પ્રમાણે છે એમાં છે નહીં, એટલે ફક્ત આપણે શું મૂકશી? આઈએનજી, વોકિંગ. હવે જોઈએ રન. રન એટલે થાય દોડવું. રન એટલે દોડવું. ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો છે, વ્યંજનની આગળ એક સ્વર આપેલો છે અને આખા ક્રિયાપદમાં એક જ સ્વર છે. તો નિયમ હતો, હા, છેલ્લે વ્યંજન આગળ સ્વર અને એક જ સ્વર આપેલો હોય તો બેવડાવી અને શું આવે? આઈએનજી લાગશે. તો એન છે એ બેવડાશે. આર યુ ડબલ એન આઈએનજી રનિંગ. થઈ ગયું મિત્રો? ફરી યાદ રાખજો, છેલ્લે વ્યંજન આપેલો હોય, આગળ સ્વર આપેલો હોય અને આખા ક્રિયાપદમાં એક જ સ્વર આપેલો હોય તો બેવડાય. જો બે સ્વર આપેલા હોય તો શું થાય? ફક્ત આઈએનજી લાગશે. હવે જુઓ કુક. કુક એટલે શું થાય? રસોઈ બનાવવી. કુક એટલે રસોઈ બનાવવી. તો જુઓ છેલ્લે આપેલો છે વ્યંજન, કે શું છે? વ્યંજન. કેની આગળ બે શું આપેલા છે? સ્વર. વ્યંજન આગળ સ્વર તો છે પણ કેટલા છે? બે. તો બે લાગશે નહીં, ફક્ત શું લાગશે? આઈએનજી લાગશે. કુકિંગ. ત્યારબાદ જોઈએ વોશ.
વોશ એટલે શું થાય? ધોવું. વોશ એટલે ધોવું. હવે જો ક્રિયાપદની અંતે છેલ્લે વ્યંજન આગળ વ્યંજન તો શું થાય? ફક્ત લાગશે આઈએનજી, બે વળાશે નહીં. વોશ આપેલું છે તો વોશિંગ, ત્યારબાદ જોઈએ ગીવ. ગીવ એટલે થશે આપવું, ગીવ એટલે આપવું. હવે જોઈએ ક્રિયાપદનો છેલ્લો અક્ષર આપેલો છે ઈ, તો પેલો જ નિયમ હતો કે જો ક્રિયાપદની અંતે ઈ આપેલો હોય તો ઈ કાઢી શું મૂકી? આઈએનજી. તો જે ઈ છે એ નીકળી જશે અને આવશે આઈએનજી, ગિવિંગ. યાદ રાખજો, ઈ હોતા આપણે આઈએનજી મૂકવાનું નથી. ત્યારબાદ જોઈએ ડ્રિંક. ડ્રિંક એટલે શું થાય? પીવું. ડ્રિંક એટલે પીવું. જુઓ છેલ્લે વ્યંજન છે, આગળ શું છે? વ્યંજન છે, તો ફક્ત લાગે ક્રિયાપદને આઈએનજી. શું થશે? ડ્રિંકિંગ. પ્લે. જુઓ ક્રિયાપદની અંતે વાય આપેલો છે, આગળ સ્વર આપેલો છે, તો ફક્ત શું આવશે? આઈએનજી. કારણ કે નિયમ હતો ડબલ્યુ અથવા તો વાય આપેલો હોય તો ક્રિયાપદને ફક્ત શું લાગશે? આઈએનજી. પ્લેઇંગ. જુઓ સ્લીપ આપેલું છે, શું આપેલું છે? સ્લીપ. છેલ્લે વ્યંજન આપેલું છે, હા, આગળ સ્વર છે, હા, પણ કેટલા સ્વર છે? બે સ્વર છે, તો ફક્ત શું લાગશે? આઈએનજી લાગશે, સ્લીપિંગ. ઓપન જોઈએ. ઓપન આપેલું છે, ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો છે, આગળ શું આપેલો? સ્વર, પણ બે સ્વર ભેગા થઈ ગયા છે. અથવા તો બીજો નિયમ તમે જુઓ ને કે છેલ્લે વ્યંજન આપેલો હોય, આગળ સ્વર આપેલો હોય, પણ જો ઈ સ્વરનો ઉચ્ચાર થતો ન હોય ને તો ફક્ત લાગે આઈએનજી. જ્યારે સ્વરનો ઉચ્ચાર થાય ત્યારે બેવડાઈને પછી આવે આઈએનજી. આમાં ઓપન છે એમાં સ્વરનો ઉચ્ચાર થતો નથી, એટલે ફક્ત લાગશે આઈએનજી, બેવડાશે નહીં. ક્લોઝ. ક્લોઝ એટલે શું થાય? બંધ કરવું. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખ બંધ કરો. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો. ક્લોઝ એટલે શું થશે? બંધ કરવું. તો જુઓ ક્લોઝ છે ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે આપણે આઈએનજી મૂકી તેનો છેલ્લો અક્ષર કયો આપેલો છે? ઈ આપેલો છે. શે આપેલો? હા, ઈ આપેલો હોય તો શું થાય? જો ક્રિયાપદની અંતે ઈ આપેલ હોય તો ઈ કાઢી શું આવે? આઈએનજી. ઈ કાઢી શું આવ્યું? આઈએનજી. ઈ નીકળી જશે અને આવશે આઈએનજી. ત્યારબાદ જુઓ રન. રન એટલે થાય દોડવું. રન એટલે દોડવું. હવે એન છેલ્લે વ્યંજન આપેલો છે, આગળ યુઝ શું છે? સ્વર આપેલો તે. તો જુઓ રન છે, એક વાર તો આવી ગયું છે. ચાલો બીજું લખીએ. બીજું ક્રિયાપદ છે સો. ચાલો એસએચઓ, સો એટલે બતાવવું. ક્રિયાપદની અંતે શું આપેલું છે? ડબલ્યુ આપેલું છે. શું આપેલું છે? ડબલ્યુ. ચાલો શું કરશો, છેલ્લે વ્યંજન આગળ સ્વર છે, પણ ડબલ્યુ વાળો નિયમ હતો, યાદ કરો. શું આવશે? ફક્ત આઈએનજી આવશે. સોવિંગ. ત્યારબાદ આપેલું છે સીટ. સીટ એટલે બેસવું. સીટ એટલે બેસવું. ક્રિયાપદની અંતે શું આપેલો છે? ટી વ્યંજન આપેલો છે અને વ્યંજનની આગળ આઈ સ્વર આપેલો છે. આખા ક્રિયાપદમાં એક જ સ્વર છે, તો છેલ્લો ટી બેવડાશે અને પછી આવશે આઈએનજી. એસ આઈ ડબલ ટી આઈ એન જી, સીટિંગ. થઈ ગયું. ચાલો જોઈએ ત્યારબાદ આપેલું છે વોચ. વોચ એટલે જોવું. વોચ એટલે જોવું. ક્રિયાપદની અંતે શું આપેલો છે? વ્યંજન આપેલો છે, આગળ વ્યંજન આપેલો છે, તો ફક્ત શું આવશે? આઈએનજી લાગશે. બાય, બી યુ વાય. ક્રિયાપદની અંતે ભાઈ આપેલો છે તો શું આવે? ડાયરેક્ટ નિયમ જ છે, ફક્ત લાગશે આઈએનજી, બાઈંગ. ટ્રાય. જુઓ એમાં પણ શું છે? ક્રિયાપદની અંતે ભાઈ આપેલો છે તો ફક્ત શું આવશે? આઈએનજી. ત્યારબાદ જોઈએ ડ્રો. ડ્રો એટલે શું થાય? દોરવું. ડ્રો એટલે દોરવું. ક્રિયાપદની અંતે શું આપેલું છે? ડબલ્યુ. હવે તમે એમ ન કરતા કે છેલ્લે વ્યંજન એટલે ડબલ્યુ આપેલો છે, આગળ સ્વર આપેલો છે. નિયમ અલગ હતો ડબલ્યુ અને વાય નો. ડબલ્યુ કે વાય આપેલું હોય તો ફક્ત લાગશે આઈએનજી. ડ્રો છે તો ડ્રોઈંગ થશે. ત્યારબાદ જોઈએ સેવ. સેવ એટલે બચાવવું. ક્રિયાપદની અંતે શું આપેલો છે? ઈ આપેલો છે, તો ઈ ગાડી શું આવશે? આઈએનજી, સેવિંગ. સમજણું મિત્રો, ક્રિયાપદના નિયમ પ્રમાણે
आईएनजी ना नियम प्रमाण आपणे शुं कर्युं क्रियापद ने आईएनजी मूक्युं। आ थोड़ा क्रियापद हता, थोड़ा वधारे क्रियापद आपणे हवे आईएनजी मूकीशुं। चलो जोईए, खास तमे नियमो अने वाक्य रचना याद राखजो। चलो थोड़ा बीजा नियम जोई। હવે તમારે ક્રિયાપદ જેટલા લખાવી એ તમારે જાતે આઈએનજી મૂકવાનું છે નિયમનો ઉપયોગ કરીને। જો ડાન્સ, બીજું ક્રિયાપદ છે ક્લેપ, ત્યારબાદ ત્રીજું ક્રિયાપદ છે સ્કીપ, એના પછી છે ક્લાઇમ, ત્યારબાદ પુલ, પછી છે રીડ, થ્રો, જમ્પ, અને છેલ્લું ક્રિયાપદ છે આપણે લક્ષી ક્લોઝ। ચાલો આટલા ક્રિયાપદ તમારે જાતે અત્યારે પ્રેક્ટિસ કરવાની છે, પછી આપણે જ્યારે લખાવી ત્યારે તમારે જાતે ચેક કરવાનું છે। તો વિડીયો સ્ટોપ કરી તમે ક્રિયાપદ લખી અને જાતે આન્સર લખી જુઓ। ચાલો મિત્રો આપણે જોઈ લઈએ, ડાન્સ આપેલું છે તો ક્રિયાપદની અંતે ઈ છે તો શું થશે, ઈ ગાડી આઈએનજી ડાન્સિંગ। ત્યારબાદ જો છેલ્લે વ્યંજન આપેલું છે ક્લેપમાં, આગળ છે સ્વર, તો છેલ્લો વ્યંજન બેવડાવી શું આવશે આઈએનજી ક્લેપિંગ। સ્કીપ જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન, આગળ સ્વર, એક જ સ્વર છે તો બેવડાશે સ્કીપિંગ, છેલ્લો પી બેવડાવી શું આવ્યું આઈએનજી। ક્લાઇમ્બ આપેલું છે છેલ્લે વ્યંજન, આગળ વ્યંજન, તો ફક્ત શું લાગશે આઈએનજી લાગશે, બેવડાશે નહીં। પુલ આપેલું છે, પુલ, પુશ એટલે ધક્કો મારો, પુલ એટલે ખેંચવું, ક્રિયાપદની અંદર ડબલ એલ આપેલા છે તો ફક્ત શું આવશે આઈએનજી। રીડ જુઓ ક્રિયાપદની અંતે વ્યંજન, વ્યંજન આગળ સ્વર, પણ બે સ્વર ભેગા છે તો ફક્ત લાગે આઈએનજી। થ્રો આપેલું છે, ક્રિયાપદની અંતે ડબલ્યુ આપેલો છે તો ફક્ત શું લાગશે આઈએનજી લાગશે। જમ્પ, કૂદવું, ક્રિયાપદની અંદર વ્યંજન, આગળ વ્યંજન, ફક્ત લાગશે આઈએનજી જમ્પિંગ, બેવડાશે નહીં કારણ કે સ્વર નથી આગળ એટલા માટે। છેલ્લું જોઈ ક્લોઝ, ક્રિયાપદની અંદર ઈ આપેલો છે તો ઈ ગાઢી શું આવશે આઈએનજી ક્લોઝિંગ। તો મિત્રો આ હતું આપણે ચાલુ વર્તમાન કાળ જેની અંદર આપણે શીખ્યા વાક્ય રચના અને આઈએનજી ના નિયમ, અને આઈએનજી ના નિયમ પ્રમાણે આપણે ક્રિયાપદના જે મૂળરૂપ આપેલા હતા એને શું મૂકવું આઈએનજી। આવતા લેક્ચરની અંદર આપણે વાક્યો છે એ બનાવતા શીખીશું। થેન્ક યુ।